हेलो फ्रेंड्स, डिप्लोमा મિકેનિકલ ઈ લર્નિંગ ચેનલમાં આપનું સ્વાગત છે. આ જે વિડિયો છે એ તમે જે સ્ક્રીન ઉપર પેપર ઓપન છે એના પરથી તમને આઈડિયા આવી જ ગયો હશે. તો આપણે આ વિડિયોની અંદર જે તમારો ફિફ્થ સેમનો જે ત્રીજો સબ્જેક્ટ છે થર્મલ એન્જિનિયરિંગ 2, એના વિશે આપણે આજે ડિટેલમાં એનાલિસિસ કરવાના છે કે કેવી રીતના ક્વેશ્ચન પેપરમાં પૂછાય છે, કઈ રીતે સબ્જેક્ટ વાંચો, કઈ રીતે પ્રિપરેશન કરવાથી સારા માર્ક્સ આવી શકે છે. ઓકે, લાસ્ટ ટુ સબ્જેક્ટના જે આપણે વિડીયોઝ મૂક્યા હતા ECCનો અને DMEમાં, એમનો એમાં તમારો ઘણો સારો રિસ્પોન્સ આવ્યો, તમારી પોઝિટિવ કમેન્ટ્સ આવી કે સર આનાથી ખરેખર હેલ્પ થઈ અને અમને સાચું ગાઈડન્સ મળ્યું. ઓકે, તો હવે અમે આપણે થર્ડ સબ્જેક્ટ જે છે થર્મલ એન્જિનિયરિંગ 2 એના ઉપર આપણે આ વિડીયો બનાવ્યો છે. તો શું ખરેખર થર્મલ એન્જિનિયરિંગ 2 જે સબ્જેક્ટ છે એ અઘરો છે કે જસ્ટ તમને કોઈએ કીધું છે એટલે તમે માની લીધું કે સબ્જેક્ટ અઘરો છે? ઓકે, તો એ બધું જ જે પરંપરા જે લોકો તમને કહેતા આવ્યા છે એ સાચું છે ખોટું છે એ બધું જ આપણે આ વિડીયોની અંદર ડિસ્કસ કરવાના છે અને ક્યાંથી શરૂઆત કરવી એ બી આપણે જોવાના છે. ક્લિયર? અને આ જે બી પેપર એનાલિસિસ થાય છે તો એની પાછળ ટાઈમ લાગતો હોય છે. ઓકે, એટલે તમે કહો કે સર આજે જ આજે બીજા સબ્જેક્ટનો મૂકી દો, કાલે ત્રીજા સબ્જેક્ટનો મૂકી દો. ઓકે, તો જો એવું કરવું હોય તો પછી કામ બી એવું ખરાબ થાય અને અમે નથી ઈચ્છતા કે કોઈ બી રીતે અમારા તરફથી કોઈ બી ભૂલ થાય. ઓકે, એટલે ભલે થોડુંક એકાદ દિવસ ડિલે થાય પણ પ્રોપર વેની અંદર તમને ઇન્ફોર્મેશન મળશે. ઓકે, સો વિડીયો થોડોક લાંબો થાય તો શાંતિથી જોજો, જે તમારા જ ફાયદા માટે છે. અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી જે વિડીયોઝ આવવાના છે એનાથી તમને હેલ્પફુલ જે ઇન્ફોર્મેશન મળે એ તમને સ્કીપ ના થાય અને તમારા જે ફ્રેન્ડ્સ છે એમના સુધી અચૂકથી પહોંચતા કરજો, જેથી તમે તો પ્રિપરેશન કરો જ છો, તમને તો ગાઈડન્સ મળે જ છે તો એમને બી ગાઈડન્સ મળે. ઓકે, તો ચેનલ એમના સુધી જરૂરથી પહોંચતી કરજો અને વિડીયો અચૂકથી લાઈક કરજો, તમારા લાઈકથી જ અમને મોટિવેશન મળે છે. ઓકે, તો આપણે સબ્જેક્ટની શરૂઆત કરીએ. તો મેં જે રીતે કીધું તમને કે આપણી જોડે 5 પેપર છે, સમર 2019, સમર 2020-21, સમર 2020, વિન્ટર 2019 અને વિન્ટર 2020. પાંચે પાંચ જે પેપર છે એ પાંચે પાંચ પેપર તમને હું ટેલિગ્રામમાં કમ્બાઈન PDF કરી અને ટેલિગ્રામની અંદર હું મોકલી દઈશ. ટેલિગ્રામ આઈડી આપણું સેમ નામ છે જે ચેનલનું છે, ડિપ્લોમા મિકેનિકલ ઈ લર્નિંગ, એ જ નામથી તમે સર્ચ કરશો તો તમને ત્યાં મળી જશે. ક્લિયર? આ વિડીયો જેવો અપલોડ થશે, વિડીયો કમ્પ્લીટ થશે એના પછી ટેલિગ્રામની અંદર PDF અવેલેબલ થઈ જશે. તો સૌથી પહેલાં તમારે ફોકસ કરવાનું છે આજે 14 માર્ક્સના જે ક્વેશ્ચન છે એના ઉપર. મેં ECCમાં બી તમને સમજાવ્યું હતું કે આ 14 માર્ક્સ તમારા માટે કેટલા ઇમ્પોર્ટન્ટ છે. આ 5 પેપર છે તો 5 પેપરની અંદર 10 ક્વેશ્ચન, નંબર 1માં 10 ક્વેશ્ચન હશે તો ટોટલ 50 ક્વેશ્ચન હશે. ક્લિયર? પણ ગભરે નથી જવાનું, 50માંથી 30 ક્વેશ્ચન તો એવા હશે જે રિપીટ થતા હશે. મતલબ તમારે સમજો કે 20-25 ક્વેશ્ચન તમારે કરવાના છે. જો આ 20-25 ક્વેશ્ચન તમે કરો તો આ 14માંથી તમારા 10-12 માર્ક્સ તમે આરામથી કવર કરી શકો. તમે અહીંયા જોઈ શકશો, તમે પેપર જોજો શાંતિથી. તો ઘણા બધા એવા ક્વેશ્ચન છે કે જેમ કે આ જે છે પિસ્ટન રિંગના કાર્યો, બરાબર, એ જે ક્વેશ્ચન છે ઘણી બધી વાર રિપીટ થાય છે. ઓકે, વૈકલ્પિક બટનના વિવિધ પ્રકારોના નામ, તો આ બધા જે ક્વેશ્ચન છે તમે શાંતિથી પેપર એનાલિસિસ કરો કે તમને હેલ્પફુલ થશે, તમારા માર્ક્સ ઓટોમેટિક ગેઇન થશે. આ તો વાત થઈ ગઈ ફર્સ્ટ ક્વેશ્ચનની. ફ્રેન્ડ્સ, આના ઉપર વધારે ફોકસ કરજો, કેમ કે જો આમાંથી 10-12 માર્ક્સ આવી ગયા તો તમારો જે સ્કોરિંગ રેટ છે સ્કોર રેટ તમારો ઊંચો જશે. અને સમજો આ 10-12 માર્કમાંથી કશું ના આવ્યું, 0 માર્ક્સ આવ્યા તો ઓટોમેટિક એ તમારા રિઝલ્ટ ઉપર ઇફેક્ટ કરશે. ક્લિયર? હવે શરૂઆત કરીએ સબ્જેક્ટની. તો સૌથી પહેલાં તમારે કરવાનું છે તમારી ટેક્સ્ટબુકની અંદર જેટલા પણ ડિફરન્સ આપ્યા છે એ બધા જ ડિફરન્સ તમારે કરવાના છે. પહેલા ચેપ્ટરથી ચોથા ચેપ્ટરની વચ્ચે જ્યાં બી તમને તફાવત દેખાય બુકની અંદર એને પહેલાં પ્રિપેર કરી નાખો. એનું રીઝન હું તમને કહું કે દરેક પેપરની અંદર તમને મિનિમમ 2 ડિફરન્સ જોવા મળશે. જોઈએ, સમજો કે આ પેપર છે આપણું સમર 2029, સોરી 2019, ડિફરન્સ બિટવીન SI એન્જિન અને CI એન્જિન 3 માર્ક્સની અંદર. ઓકે, ચલો, અને આ જ પેપરની અંદર છેલ્લા ક્વેશ્ચન નંબર 5ની અંદર બીજા 2 ક્વેશ્ચન, તો ટોટલ વેટેજ ગણીએ તો આ જ પેપરની અંદર 10 માર્કના તફાવત પૂછાયા છે. પછી ખાલી પાસ થવું છે ને આવું પેપર નીકળ્યું તો સમજો તમારો ક્વેશ્ચન 1માં તમારા 10 માર્ક આવ્યા અને આ ડિફરન્સના 10 માર્ક, અને બાકીનું તો જો IMP ઘણું બધું બાકી છે તો આરામથી તમે થઈ શકો. પણ અગેન હું તમને ખાલી આ એક તમને વે કહું છું કઈ રીતે પ્રિપેરેશન કરવાની છે. તમારે પછી આટલું કરીને બેસી નથી રહેવાનું કે ચલો થર્મલમાં પાસ થઈ ગયા.
બરાબર, દર વખત એવું નહીં થાય. જો સમજો સેકન્ડ પેપર છે તો સેકન્ડ પેપરની અંદર એક જ ડિફરન્સ છે 3 માર્ક્સનો, ઓકે. બીજો બી એક પૂછાયેલો છે 4 માર્ક્સનો, તો આ પેપરની અંદર 7 માર્ક્સનું છે. એટલે ચેન્જ થયા કરે, વેઇટેજ જે છે ચેન્જ થયા કરે. એવું ક્યાંય લખેલું નથી કે ડિફરન્સ પૂછાશે જ, પણ પૂછાય છે, પડે છે ખબર. એટલે અમે તમને જે આપણે કહીએ ને સ્માર્ટ મહેનત, એ શીખવાડીએ છીએ. એનો મતલબ એવો નથી કે એ જ વસ્તુ એટલી લિમિટેડ વસ્તુ જ કરવાની. ઘણા બધા સ્ટુડન્ટ કહે છે, સર ઈસીસીના તમે જે વિડીયો કરાયા હતા, તમે જે ન્યુમેરિકલ કરાયા તે અમે તો અમારે થઈ ગયા, ડીએમઈના અમારે થઈ ગયા. પણ સેમ ન્યુમેરિકલ ટેક્સ્ટબુકની અંદર આપેલા છે, ઓકે. તો વધારે પ્રેક્ટિસ કરશો તો એમાં તમારું નુકસાન નથી, એમાં તમારો ફાયદો જ છે. એમાં તમને એકાદ બે વસ્તુ કદાચ જાણવા બી મળે, કોઈક નવી ટાઈપનો એક્ઝામ્પલ કદાચ બુકમાં અવેલેબલ બી હોય, ક્લિયર. એટલે આ જે વસ્તુ છે તમને ખાલી અમે વે બતાવીએ છીએ કે ભાઈ આ વેની અંદર તમે પ્રિપરેશન કરશો તો તમને સબ્જેક્ટ ઇઝી લાગશે અને તમે સારા માર્ક્સ ગેઇન કરી શકશો. આના ઉપર જ ડિપેન્ડન્ટ રહેવાનું એવું અમે નથી કહેતા, ઓકે. જસ્ટ તમને અમે એનાલિસિસ કરીએ છીએ કે ભાઈ આવા ટાઈપના ક્વેશ્ચન પૂછાય છે, તમારે આવા ટાઈપના ક્વેશ્ચન ઉપર વધારે ભાર આપવાનો, પ્રાયોરિટી પહેલાં એવા ક્વેશ્ચનને આપવાનું, ઓકે. બીજું પેપર પત્યું. ત્રીજા પેપરની વાત કરીએ તો જો આની અંદર બે ડિફરન્સ પૂછ્યા છે, પણ બંને એકબીજાના ઓપ્શનમાં છે, ઓકે. પછી જોઈએ નેક્સ્ટ, એમાં છે કોઈ ક્વેશ્ચન ડિફરન્સવાળો? એમાં કોઈ ક્વેશ્ચન છે નહીં, ઓકે. ફોર્થ પેપરમાં જોઈએ તો એમાં બી ડિફરન્સ જે છે એકબીજાના ઓપ્શનમાં પૂછાયેલા છે, ઓકે. એ સિવાય કોઈ ડિફરન્સ જે ગ્રીન કલરમાં મેં કરેલું જ છે હાઇલાઇટ પહેલેથી, ઓકે, નથી કોઈ. આની અંદર બી એક ડિફરન્સ અહીંયા છે, બીજો ડિફરન્સ આ, ઓકે. આમાં બે સેપરેટ પૂછેલા છે. તો તમે મિનિમમ એક કે બે જે છે એ તમે તૈયારી રાખો તો એ તમને ડિફરન્સ 100% હેલ્પફુલ થશે, ઓકે. તો આપણે બે ટોપિક થયા. ફર્સ્ટ તમારે ફર્સ્ટ 2 માર્ક્સના ક્વેશ્ચન કરવાના, અને પછી તમારે શું કરવાનું, તો જે ડિફરન્સ છે એ ડિફરન્સ તમારે કરવાનું. હવે આગળ જોઈએ આપણે શું કરવાનું. એ વાત કરીએ આપણે ન્યુમેરિકલથી, જેનાથી બધાને બીક લાગે, બરાબર. પણ ન્યુમેરિકલ એ સ્કોરિંગ એરિયા છે, બરાબર. એમાં જો તમે માર્ક્સ આવી ગયા તો તમારા ફૂલ માર્ક્સ આવી શકે છે, બરાબર. જો શાંતિથી જુઓ, તમે બે ચેપ્ટરમાં ન્યુમેરિકલ આવે છે, પહેલું અને ત્રીજું ચેપ્ટર, ઓકે. તો પહેલા ચેપ્ટરના જે ન્યુમેરિકલ છે 4 માર્ક્સમાં પૂછાય છે અને ત્રીજા ચેપ્ટરમાં 7 માર્ક્સમાં પૂછાય છે. તો ઓલમોસ્ટ વેટેજ જે છે એનું 11 માર્ક્સનું ન્યુમેરિકલ છે, અને બહુ પેપર કદાચ અઘરું કરે તો બંને 7 માર્ક્સમાં કદાચ પૂછે તો 14 માર્ક્સનું થાય, ઓકે. ન્યુમેરિકલ જે છે એ કેટલા માર્ક્સના પૂછાય છે? 14 માર્ક્સના પૂછાય છે, એનાથી વધારે ન્યુમેરિકલ જનરલી આવતા નથી, ક્લિયર. એટલે જેને થિયરી ઉપર ફોકસ કરવો છે તો 56 માર્ક્સની થિયરી. હવે એ જે થિયરી ઉપર જે સ્ટુડન્ટ છે કે ભાઈ સર આપણે થિયરી વાંચીને જવાના, પાસ થઈ જવાના અથવા સારો માર્ક્સ આવી જવાના, તો એ 56 માર્ક્સની થિયરી માટે એને બધી જ થિયરી પ્રોપર કરેલી હોવી જોઈએ. કારણ કે તમને બી ખબર છે કે તમે 56 માર્ક્સની થિયરી લખી ના આવો તો તમે સાચી તો લખતા હોતા નથી. ભલે બહાર રહીને તમે એવું કહો કે પરફેક્ટ થિયરી બધી લખી છે, પણ તમને અંદરથી તો ખબર જ હોય કે તમે કેવી લખી છે, ઓકે. એટલે આ 56માંથી તમને માર્ક્સ કાપી કાપીને કેવું લખ્યું છે, બરાબર. સમજો કે 56 માર્ક્સનું તમે લખ્યું અને બધું તમે અડધું પડધું લખ્યું તો સીધા તમારા માર્ક્સ 28 આવીને ઉભા રહે, અને એમાં એકાદ થિયરી ખોટી પડે એટલે સીધી 24 કે 23 માર્ક, એટલે કે પાસિંગ માર્ક્સ પર આવીને સીધે સીધા ઉભા રહે, બરાબર. એટલે એવી થિયરી 56 માર્ક્સ પર જે જતો હોય કે થિયરી કરવી છે, તેને બધી થિયરી અપ ટુ ડેટ ક્લિયર હોવી જોઈએ, ઓકે. તો ન્યુમેરિકલ જોઈએ આપણે. તો ન્યુમેરિકલની અંદર જે ફર્સ્ટ ચેપ્ટર છે તો એની અંદર કઈ રીતે આઇડેન્ટિફાય કરવાય, તો તમને આ ચેપ્ટરમાં તો આઇડેન્ટિફાય કરતા આવડશે. સિમ્પલ પૂછાય છે, 2 સ્ટ્રોક 4 સ્ટ્રોક એન્જિનનો ન્યુમેરિકલ હોય છે. ફાઇન્ડ કરવાનું ફ્રેન્ડ્સ એક સરખું જ હોય છે બધામાં. ઇન્ડિકેટેડ પાવર એટલે આઈપી, બ્રેક પાવર એટલે બીપી, અને મિકેનિકલ એફિશિયન્સી, 3 વસ્તુ ફાઇન્ડ કરવાની હશે, એટલે બીજી 3 વસ્તુ બી છે. તો આના માટેના ઓલરેડી આપણે વિડીયોઝ બનાવેલા છે. બુકની અંદર બી તમે જોશો તો અમુકવાર કન્ફ્યુઝન એ લોકોએ બુકવાળાએ કર્યું છે. અમુકમાં ડિવાઈડ બાય 60,000 કર્યું છે, અમુકમાં 60 કર્યું છે, એટલે તમને થાય કે સર સાચું શું, તો બંને સાચા જ છે, ઓકે. એકનો આન્સર વોટમાં આવે છે અને બીજાનો કિલો વોટમાં આવે છે, તો એ બધું આપણે વિડીયોની અંદર પ્રોપર એક્સપ્લેન કરેલું છે. એકવાર શાંતિથી બધા ન્યુમેરિકલ જુઓ, તમે સોલ્વ કરો, અને આ 5-5 પેપરના જેટલા બી ન્યુમેરિકલ હોય આવા 2 સ્ટ્રોકવાળા એ ગણી નાખો. એટલે તમારા જે 4 માર્ક્સનું છે તો એ તમારા 4માંથી પ્રોપર જો ગણ્યું હોય તો 4માંથી 4 માર્ક્સ બી તમારા આવી જશે. જો બીજા પેપરમાં બી સેમ વસ્તુ જ હશે, 2 સ્ટ્રોક શું પાડ્યું, ઇન્ડિકેટેડ બ્રેક અને મિકેનિકલ એફિશિયન્સી, સેમ વસ્તુ અહીંયા આવી જતું, ઇન્ડિકેટેડ બ્રેક અને મિકેનિકલ એફિશિયન્સી. થર્ડ પેપર જોઈએ,
થર્ડ પેપરની અંદર બી સેમ વસ્તુ જ હશે. જો ફોર સ્ટ્રોક ઇન્ડિકેટેડ બ્રેક પાવર, ઇન્ડિકેટેડ થર્મલ એફિશિયન્સી અને બ્રેક થર્મલ એસ. મેં તમને કીધું ને ટોટલ 6 પેરામીટર ફાઇન્ડ કરવાના છે, તો 3 તો આગળ જોયા, આ બે નવા આવ્યા. ઓકે, એના પછી ચોથું પેપર ઇન્ડિકેટેડ પાવર, બ્રેક પાવર, મિકેનિકલ એફિશિયન્સી. એના ઓપ્શનમાં બી એ જ છે, ઇન્ડિકેટેડ પાવર, બ્રેક પાવર, ઇન્ડિકેટેડ થર્મલ એફિશિયન્સી અને બ્રેક થર્મલ એફિશિયન્સી. પાંચમું પેપર, ઓકે, જો બ્રેક પાવર અને બ્રેક થર્મલ એફિશિયન્સી, ઇન્ડિકેટેડ પાવર અને બ્રેક પાવર, ક્લિયર? પણ થોડુંક થોડુંક દરેકમાં માઇનર જે છે ચેન્જ થવાનો છે, બરાબર? જેમ કે યુનિટમાં આ ચેપ્ટરમાં જે તમે ગણો છો એની અંદર તમારે શેના ઉપર ફોકસ કરવાનું છે? યુનિટ પર. સપોઝ અહીંયા જો તમને શેમાં આપેલું છે, 12 પ્રેશર શેમાં આપેલું છે, 12ની અંદર આપેલું છે. આ ડાયામીટર શેમાં આપ્યો છે? સેન્ટીમીટરમાં. તો આને પહેલાં મીટરમાં કન્વર્ટ કરવો પડે. ઓકે, એ બધું તમારે જે નાની નાની વસ્તુઓ છે એ સમજવાની છે, તો એના માટે આપણે ડિટેલમાં વિડીયો બધા બનાવેલા છે, જ્યાં બી તમે સેન્ટીમીટર આવે ને મીટરમાં ફેરવવું પડે, એ બધી જે નાની નાની વસ્તુઓ છે સમજો. ઓકે, એટલે આ ચેપ્ટર ન્યુમેરિકલ પર હું વધારે ફોકસ કરીશ, કે આના જે ન્યુમેરિકલ છે તો ખાસ કરવાના જ કરવાના જ. હજુ કદાચ 7માં તમે હજુ અવોઈડ કરો તો ચાલે, એ બી કરવાના, પણ હું તમને એ બી સમજાવું છું કે કયો આવે તો શું કરવાનું, બરાબર? એટલે આ સેકન્ડ ટોપિક તમારો ક્લિયર થયો, ફર્સ્ટ 2 માર્ક્સના, પછી તમારે ડિફરન્સ, પછી આનો ન્યુમેરિકલ. હવે આપણે ફ્રેન્ડ્સ જતા રહીએ ચેપ્ટર નંબર 2માં. ચેપ્ટર નંબર 2માં જે 6 માર્ક્સનો ચેપ્ટર છે, બરાબર, તો એની અંદર એવું છે ને કે ફ્રેન્ડ્સ અમુક ક્વેશ્ચન જે છે એ એક પેટર્નના પૂછાય છે. જેમ કે આપણે વાત કરીએ તો એક આ ટાઈપનો પૂછાય છે, મતલબ આમાં જે 5 પેપર છે તો 5 પેપરની અંદર દરેકમાં તમે સમજો 3 ક્વેશ્ચન હશે, તો 3માંથી એકાદ ક્વેશ્ચન દર વખતે નવો આવે છે અને 2 ક્વેશ્ચન રિપીટ થાય છે. તો એ જ બસ એ જ પેટર્નના જે થિયરિટિકલ ક્વેશ્ચન છે તો તમારે કરી જ નાખવાના, એમાં કોઈ બાંધછોડ રાખવાની નહીં. ઓકે, જો રીઝન ફોર ધ નીડ ઓફ ઓલ્ટરનેટિવ ફ્યુલ, ઓલ્ટરનેટિવ ફ્યુલ શું કરવા વાપરીએ છીએ, કોઈ બી એક ફ્યુલના ગુણધર્મો એટલે કે પ્રોપર્ટી બહુ પૂછાય છે, અને વધારે પડતી સીએનજીની જ પૂછાય છે. ઓકે, હવે તમે અહીંયા જે એરો કરેલા છે તમે જુઓ. અને બીજો એક પૂછાય છે બાયોડીઝલ. ઓકે, બાયોડીઝલવાળો આની અંદર હોય તો આપણે જોઈએ, ના હોય તો નેક્સ્ટ પેપરની અંદર હું તમને બતાવું છું. આમાં નથી, હા, જો લીસ્ટ પ્રોપર્ટીઝ ઓફ સીએનજી. ઓકે, હું તમને કહું છું કે દર વખતે એક પૂછાય છે ફિક્સ. ઓકે, પછી આ જે મેં કીધું કે દર વખતે પાછું એક નવો આવે છે, તો આ ક્વેશ્ચન પાછો નવો એડ છે, બુકમાં છે જ બધું, ક્લિયર? પછી આ બાયોડીઝલ વાળો જે ક્વેશ્ચન કહેતો હતો, ઓકે, આ થર્ડ ક્વેશ્ચન. ઓકે, તો 3 ક્વેશ્ચન દરેકમાં જનરલી પૂછાતા હોય છે અને 1 ક્વેશ્ચન તમારો જે છે ચેન્જ થયા હોય છે. ઓકે, MPFI સિસ્ટમ, એસેન્સ જુદી, ફ્લ્યુઇડ ઇન્જેક્શન, ફોર સ્ટ્રોક, આઈસી. જો LPG ફ્યુલ સિસ્ટમ, આ કન્વર્ઝન કીટ છે, આપેલી જ છે બુકની અંદર, કીટ જે છે તમને બુકની અંદર આપેલી જ. મેં તમને કીધું દર વખતે 1 ક્વેશ્ચન એડ થશે, બાકીનો ક્વેશ્ચન રિપીટ થયો હશે. જેમ કે અહીંયા તમે જુઓ, પ્રોપર્ટીઝ ઓફ આઈડિયલ, સોરી આ ક્વેશ્ચન અલગ છે, સોરી. ઓકે, આની અંદર બી રેફ્રિજરેટર જ છે, BCRF. ઓકે, આની અંદર ખાલી એક જ ક્વેશ્ચન પૂછાયેલો છે. ઓકે, એક ક્વેશ્ચન કયો હતો, તો એક ક્વેશ્ચન હા LPG ફ્યુલનું. ઓકે, ચલો એના પછીના પેપરમાં આપણે જોઈએ, ફ્યુલ પંપ CNG LPGમાં વપરાશ દરમિયાન રાખવી પડતી સાચવેતી. ઓકે, આ પાછો ફર્સ્ટ પેપરની અંદર આવતો તે આમાં રિપીટ થયો, અને આ તમારો LPG કન્વર્ઝન કીટ, બરાબર? બાયોડીઝલ. ઓકે, અને આ એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ ઓફ નેચરલ ગેસ, આ ક્વેશ્ચન પાછો એડ થયો નવો. ઓકે, એટલે આની અંદર કોઈ પેટર્ન, એવી પર્ટિક્યુલર પેટર્ન નથી ચાલતી, પણ આ જે ક્વેશ્ચન છે કેવા છે, જો પાછા સીએનજીના ગુણધર્મો, બરાબર, કોમન ક્વેશ્ચન, LPGના ફાયદા અને ગેરફાયદા. આ જે ચેપ્ટર કેવું છે, આમ જોવા જઈએ તો તમને આવડે એવું જ ચેપ્ટર છે બાયોડીઝલ. ઓકે, તો આ જે ચેપ્ટર છે તમને ઇઝી પડશે અને તમને આવડે એવું ચેપ્ટર છે. એવું કેમ કહું છું, કારણ કે ઓલરેડી તમે આવું ક્યારેક ને ક્યારેક લો સ્કૂલની અંદર અથવા તો ફર્સ્ટ સેમ ECHMના અંદર બેઝિક વસ્તુ આના વિશે તમે થોડીક ભણી ના આવ્યા છો, એટલે તમે એકવાર રિવાઇઝ કરશો તો આ ચેપ્ટર તમને આસાનથી આવડશે અને તમને માર્ક્સ બી આપશે. અમુક સ્ટુડન્ટ શું કરે છે કે સેકન્ડ ચેપ્ટર 6 માર્ક્સનું છે છોડી દઈએ, પણ 6 કે 8 માર્ક્સનું તમે સમજો કે પર આવા 2-3 ક્વેશ્ચન
જે બી દરેક પેપરના છે તો ઓલમોસ્ટ 10 ક્વેશ્ચન થતા છે, તો 10 ક્વેશ્ચન કરીને જાઓ 6 કે 8 માર્ક્સ જે બી પૂછે એમાંથી તમને માર્ક્સ મળતા હોય તો શું વાંધો છે, કારણ કે તમે આના પાછળનું સ્ટડી જોશો તો લગભગ હું માનું છું ત્યાંથી 2 થી 3 કલાકની અંદર આ જે સેકન્ડ ચેપ્ટર છે તમારું કમ્પ્લીટ થઈ જાય આરામથી. ક્લિયર? હજુ બીજો એક કેસ, આ ચેપ્ટરનો એક ક્વેશ્ચન છે આઈએમપી, એ આપણે હમણાં તમને હું બતાવું છું. હવે જુઓ, એ જે ક્વેશ્ચન છે તમારી સ્ક્રીન પર જ છે, ડિફાઇન ફ્લેશ પોઈન્ટ, ફાયર પોઈન્ટ અને પોર પોઈન્ટ. ઓકે, તો આપણે એક પેપરમાં સેમ ક્વેશ્ચન જ જે છે, પણ એટલી બધી વાર રિપીટ નથી થતો, પણ એ ક્વેશ્ચન બી તમારે ધ્યાનમાં રાખવાનો છે. બરાબર, આ પેપરમાં ઓકે નથી, આ પેપરમાં ઓકે આ રહ્યો. બરાબર, સેમ ફ્લેશ પોઈન્ટ, ફાયર પોઈન્ટ અને પોર પોઈન્ટ, અહીંયા બી ફ્લેશ પોઈન્ટ, ફાયર પોઈન્ટ અને પોર પોઈન્ટ. ઓકે, એટલે આ ક્વેશ્ચન જે છે તમારે ધ્યાનમાં રાખવાનો થશે. હવે એના પછીનો બીજો આપણે ચેપ્ટર નંબર 1ની વાત કરીએ, તો કયા ક્વેશ્ચન વધારે વાર રિપીટ થાય છે, તો સૌથી વધારે વાર રિપીટ થતો ક્વેશ્ચન હોય તો આ જે સ્પાર્ક પ્લગને રિલેટેડ જે બી ક્વેશ્ચન છે, કે સ્પાર્ક પ્લગ ફેલ કેમ થાય છે, અથવા તો સ્પાર્ક પ્લગની નામ નિર્દેશનવાળી ફિગર ડ્રો કરી સમજાવો. બરાબર, આ એક પેપરમાં છે. ઓકે, એક્સપ્લેન સ્પાર્ક પ્લગ. ક્લિયર? અમુક પેપરમાં તો એવું બી છે કે સ્પાર્ક પ્લગ બી પૂછાયો છે અને ફેલિયરનો બી ક્વેશ્ચન પૂછાયો છે. ઓકે, જોઈ લઈએ આપણે. આમાં છે ફ્યુલ ઇન્જેક્ટર પૂછાયેલું છે આમાં, એટલે આમાં કદાચ નહીં હોય. આની અંદર ફ્યુલ ઇન્જેક્ટર પૂછાયેલું છે, એટલે આની અંદર નથી પૂછાયેલો. ઓકે, આની અંદર બી ક્વેશ્ચન જે છે નથી, અને આની અંદર આ ક્વેશ્ચન છે. ઓકે, એટલે સ્પાર્ક પ્લગ વાળો એક કરવાનો અને બીજો ફેલિયર વાળો. ક્લિયર? હવે આપણે ચેપ્ટર નંબર 3 ઉપર ફોકસ કરીએ. ચેપ્ટર નંબર 3ની અંદર આ બે જે ક્વેશ્ચન છે, વેપર એબ્સોર્પ્શન રેફ્રિજરેશન સિસ્ટમ, દેટ ઇઝ VARS. ઓકે, VARS આપણે ઓલરેડી વિડીયો બનાવેલો છે, તો એ ક્વેશ્ચન અથવા બીજો છે VCRS, વેપર કમ્પ્રેશન રેફ્રિજરેશન સિસ્ટમ. અહીંયા બંને છે, જુઓ આ VARS અને આ VCRS, કોઈ બી પૂછી શકે. VCRSનું તમને PVTS ડાયાગ્રામ કરવાના બંનેના, એના કમ્પોનન્ટ બી સમજી લેવાના. ઓકે, એટલે ગમે તે ક્વેશ્ચન પૂછે એટલે આપણને આવડે. ઓકે, બંને જે ક્વેશ્ચન છે તમને દરેક પેપરમાં જોવા મળશે. ઓકે, જુઓ અહીંયા ઇફેક્ટ. ઓકે, આ નહીં. સ્કીમેટ સિમ્પલ વેપર એબ્સોર્પ્શન સિસ્ટમ અને આ VCRS. ઓકે, આ સેકન્ડ પેપરમાં. થર્ડ પેપર જોઈએ આપણે, VCRS. ઓકે, અને વેપર એબ્સોર્પ્શન રેફ્રિજરેશન સિસ્ટમ. એવું નથી કે એકબીજાના ઓરમાં આવે છે, કમ્પલસરીમાં જ આવે છે. ઓકે, સેમ વેપર એબ્સોર્પ્શન રેફ્રિજરેશન સિસ્ટમ અને વેપર કમ્પ્રેશન રેફ્રિજરેશન સિસ્ટમ. ક્લિયર? અને પાંચમા પેપરમાં બી જોઈ લઈએ, છે જ, પાંચમા પેપરમાં બી હોય છે રેફ્રિજરેશન, વેપર રેફ્રિજરેશન સિસ્ટમ અને આમાં VCRS છે કે નહીં જોઈ લઈએ. VCRS, ઓકે, આજ આમાં VCRS છે દેખાતો નથી, પણ VARS અને VCRS તમારે કરી જ નાખવાનું. ક્લિયર? હવે એના પછી બીજો કયો પૂછાય છે, તો આ પૂછાય છે, એ કઈ ગયો, આવ્યો. ડિફાઇન રેફ્રિજરેટર એન્ડ લિસ્ટ ધ ડિઝાયરેબલ પ્રોપર્ટી ઓફ રેફ્રિજરન્ટ. રેફ્રિજરન્ટની વ્યાખ્યા આપો અને તેના જરૂરી ગુણધર્મો જણાવો. ઓકે, બ્રેકેટ કરેલું જશે, આવ્યું કે છે. રેફ્રિજરેટના ગુણધર્મો જણાવો. ઓકે, રેફ્રિજરન્ટના ગુણધર્મો જણાવો. આમાં રેફ્રિજરેન્ટના ગુણધર્મો નથી, પણ રેફ્રિજરેન્ટનું શું છે, વર્ગીકરણ છે. ઓકે, અને આની અંદર જોઈ લઈએ. આની અંદર બી રેફ્રિજરેન્ટ વાળો ગુણધર્મો વાળો ક્વેશ્ચન છે એ અવેલેબલ નથી. પણ એક વસ્તુ સમજો કે રેફ્રિજરેશન વાળો, રેફ્રિજરન્ટ વાળો છે, એક તમને ક્યાંક ને ક્યાંક એ ક્વેશ્ચન જોવા મળશે. ઓકે, એના પછી આપણે વાત કરીએ તો એક જ મિનિટ, વાલ ટાઈમિંગ ડાયાગ્રામ. યસ, ચેપ્ટર નંબર 1નો
કયો છે? વાલ ટાઈમિંગ ડાયાગ્રામ. તો વાલ ટાઈમિંગ ડાયાગ્રામ આપણે જોઈ લઈએ કેટલી વાર પૂછાયો છે. વાલ ડ્રાઇવિંગ ડાયાગ્રામ ફોર સ્ટ્રોક એસઆઈ એન્જિન, ઓકે. આની અંદર કયો હતો? ફોર સ્ટ્રોક સીઆઈ એન્જિન છે. આ કયો એન્જિન? એસઆઈ એન્જિન. એટલે ખાસ વાંચવાનું એટલું, ફોર સ્ટ્રોક વાલ ટાઈમિંગ ડાયાગ્રામ ડ્રો કરીને ડ્રો નહીં કરવા માંડો, બરાબર. કયો ટાઈપ વાલ ટાઈમિંગ છે તમારે ખાસ વાંચવાનું. એના પછી આ ચેપ્ટર આ પેપરમાં જોઈ લઈએ, તો આ પેપરમાં નથી. ઓકે, આ પેપરમાં પણ નથી. થિયોરિટિકલ એક્ચ્યુઅલ વાલ ટાઈમિંગ ડાયાગ્રામ ઓફ ફોર સ્ટ્રોક ડીઝલ એન્જિન, બરાબર. આપણે આમાં બી આપણે કરવાનું છે. જનરલી 4 માર્ક્સમાં ક્વેશ્ચન તમારો પૂછાય છે. એના પછી આપણે વાત કરીએ તો જે ક્વેશ્ચન છે, હા, આબો ક્વેશ્ચન, એ બી 3 માર્ક્સમાં. ઓકે, એક્સપ્લેન ધ ઇફેક્ટ ઓફ સબ કુલિંગ એન્ડ સુપર હીટિંગ ઓન પર્ફોમન્સ ઓફ વીસીઆરએસ. વીસીઆરએસના પર્ફોમન્સ પર સબ કુલિંગ અને સુપર હીટિંગ. ઓકે, એ ક્વેશ્ચન તમને અવારનવાર પૂછાય છે. આઈ એક્સપ્લેન ધ ઇફેક્ટ ઓફ સબ કુલિંગ એન્ડ સુપર હીટિંગ ઓન પર્ફોમન્સ ઓફ વીસીઆરએસ, સેમ ક્વેશ્ચન, બરાબર. 4 માર્ક્સની અંદર તમને આ જે ક્વેશ્ચન છે પૂછાય જ છે. આર લીસ્ટ વેજર મેથડ ટુ યુઝ ટુ ઇમ્પ્રુવ વીસીઆરએસ પર્ફોમન્સ. આપણે જે કરીએ છીએ આજે હતું એ શું છે? વીસીઆરએસની જે પર્ફોમન્સ સુધારવાની મેથડ જ છે. અને કોઈ બી એક એક્સપ્લેન એની વન, એટલે કોઈ બી એક તમારે શું કરવાની છે? એક્સપ્લેન કરવાની છે. એટલે કોઈ બી એક તમે કરી શકો. અગેન સબ કુલિંગ એન્ડ સુપર હીટિંગ ઓન પર્ફોમન્સ ઓફ વીસીઆરએસ 3 માર્ક્સમાં, અને સેમ વસ્તુ અહીંયા આ પેપરમાં બી. ઓકે, આ પેપરની અંદર એ ક્વેશ્ચન જે છે પૂછાયેલો નથી. ઓકે, તો આ રીતે તમે પેપરનું એનાલિસિસ કરો. અને જો તમારે વધારે એક્યુરેટ થવું હોય તો તમે 5ની જગ્યાએ 7 પેપરનું પણ એનાલિસિસ કરી શકો છો. ઓકે, તો તમે આ 5 પેપરને તમે પહેલાં ધ્યાનમાં રાખી તમારી પ્રિપેરેશન સ્ટાર્ટ કરો, ન્યુમેરિકલ્સ સોલ્વ કરો. ઓકે, 7 માર્ક્સના જે મેં ન્યુમેરિકલ તમને કીધા હતા તો એ આપણે જોઈ લઈએ, અને પછી જે વિડીયો છે એન્ડ કરીએ. ઓકે, કારણ કે ઓલમોસ્ટ મેં બધા જ ક્વેશ્ચન જે હતા ઇમ્પોર્ટન્ટ એ તમને મેં સમજાવી દીધા છે. હવે 7 માર્ક્સનો જે ક્વેશ્ચન છે એની અંદર શું તકલીફ પડે છે? ઓકે, એક આ ક્વેશ્ચન બી રહી ગયો તમને કહેવાનો. આ જે ક્વેશ્ચન છે સાયકોમેટ્રિક ચાર્ટ આવે છે ચેપ્ટર નંબર 4ની અંદર. ઓકે, તમને જો આઈડિયા હોય તો દેટ તમે બુક ઓપન કરીને 4થું ચેપ્ટર જોયું હોય તો આ ક્વેશ્ચન બી પૂછાય છે. જો સ્ટેટ ફોલોઈંગ પ્રોસેસ ઓન સાયકોમેટ્રિક ચાર્ટ, હીટિંગ એન્ડ હ્યુમિડિફિકેશન, કુલિંગ વિથ ડિહ્યુમિડિફિકેશન. ઓકે, તો એ જ ક્વેશ્ચન અહીંયા બી હશે. એક્સપ્લેન હીટિંગ વિથ હ્યુમિડિફિકેશન. જો અહીંયા છે હીટિંગ વિથ હ્યુમિડિફિકેશન, જે એ અહીંયા જે જ વસ્તુ છે. ઓકે, એક જ પૂછેલું છે, અહીંયા આપણને 2 પૂછેલા છે. ઓકે, ત્રીજું પેપર લઈએ. કોઈ પણ એક, યસ, લિસ્ટ ધ વેરિયસ પ્રોપર્ટીઝ ઓફ એર. આપણે જે બી કરી આ બધી જે મેં તમને કીધું, હીટિંગ વિથ હ્યુમિડિફિકેશન, ડિહ્યુમિડિફિકેશન, એ બધું શું છે? તો કે પ્રોપર્ટી ઓફ એર, અને એને આપણે સાયકોમેટ્રિક ચાર્ટ ઉપર બતાવવાની છે. ઓકે, જુદી જુદી પ્રક્રિયા સાયકોમેટ્રિક ચાર્ટ ઉપર શું કરવાની છે? બતાવવાની છે. ઓકે, એના પછી સાયકોમેટ્રિક ચાર્ટની મદદથી હીટિંગ વિથ હ્યુમિડિફિકેશન પ્રક્રિયા સમજાવો અગેન. અને આ જ ક્વેશ્ચન ફરી અહીંયા રિપીટ હશે. શો ધ ફોલોઈંગ પ્રોસેસ ઓન સાયકોમેટ્રિક ચાર્ટ. 5એ 5 પેપરની અંદર આ ક્વેશ્ચન પૂછાયેલો છે, એટલે આ તો તમારે ખાસ કરી જ નાખવાનું. ઓકે, અને એના જેવો બીજો ગવર્નિંગ ચેપ્ટર નંબર 1માં આવે છે. ઓકે, એક આ પેપરમાં પૂછાયો છે, એક આઈ થિંક આ પેપરમાં છે, અને 2-3 વાર પૂછાયેલો ક્વેશ્ચન છે આ ગવર્નિંગ વાળો. દસ મિનિટ, હા, આવી જાઓ ક્વેશ્ચન નંબર 5માં. ઓકે, ફર્સ્ટ ચેપ્ટર, આની અંદર લગભગ હજુ બી એક પેપરની અંદર આ ક્વેશ્ચન જે છે એ ધ્યાનમાં આવ્યો હતો. હા, ક્વેશ્ચન નંબર 3A ચેપ્ટર નંબર 1. ઓકે,
बी स्टेट द पर्पज ऑफ गवर्निंग। ओके, ऑलमोस्ट दरेक पेपरनी अंदर आ पेपर जे क्वेश्चन है ये क्वेश्चन तमने जोवा मळशे। ओके, अने आमां तो छे ऑलमोस्ट दरेक पेपर में तमने छे। ओके, हवे सात सात मार्क्स में जे पूछाय छे एनी वात करी दीए तो तमने खबर छे क्वेश्चन नंबर 4 सी नी अंदर पूछाय छे। तो जनरली एकदम इजी ज क्वेश्चन पूछाय छे अने एक ज टाइपना पूछाय छे, मतलब तमने अहीं एन्थाल्पी एंट्रोपी आपेली हशे बधामां, અને તમને બીક ક્યાં લાગે છે? આવું ટેબલ આવે ને એટલે તમને બીક લાગે છે એન્થાલ્પી એન્ટ્રોપી, કારણ કે તમને એના વિશેનો કોઈ અંદાજો જ નથી કે વોટ ઇઝ એન્થાલ્પી વોટ ઇઝ એન્ટ્રોપી। ઓકે, એ આપણે વિડીયો ઓલરેડી બનાવેલો છે, ડિટેલમાં સમજાવશે તમને શું છે એમાં। ઓકે, આની અંદર બી એન્થાલ્પી એન્ટ્રોપી, હવે તમને આમાં તો વોલ્યુમ આપી દીધો છે એટલે તમે વાંચશો જ નહીં કે આવું તો આપણે કરાયું જ નથી કે આવું જોવામાં જ નથી, પણ એકચ્યુઅલી જુઓ તમે સમજો તો એ જ વસ્તુ છે। આ વોલ્યુમનો યુઝ ક્યાં છે બધું જ અંદર સમજાયેલું છે, કશું હતું નથી બરાબર। અહીંયા બી તમે જુઓ એન્થાલ્પી એન્ટ્રોપી બરાબર, ટેમ્પરેચર આપ્યું છે એટલે પાછું કે નવું આવ્યું બરાબર, પણ જસ્ટ એક ટેબલ છે આપણે એન્થાલ્પી એન્ટ્રોપી ટેમ્પરેચર અને પ્રેશર, અહીંયા જો તમને ટેમ્પરેચર જ હશે બધામાં ઓલમોસ્ટ દરેકમાં, પણ આ તમને ક્યારે ખબર પડે? તો જ્યારે તમે ન્યુમેરિકલ સોલ્વ કર્યા ત્યારે ખબર પડે કે ભાઈ પ્રેશરને શું કરવાનું છે, તો કે અહીંયા 60 bar ને 25 bar આપેલું છે, તો 60 bar સામે જે ટેમ્પરેચર આપ્યું છે ટેમ્પરેચર આપણા કામનું થયું, અને 25 bar આપ્યું છે અહીંયા ટેમ્પરેચર આ કામનું થયું, તો હવે તો આપણા માટે સિમ્પલ થઈ ગયું આ ટેબલ બરાબર, જે અહીંયા આપેલું છે થઈ ગયું એના માટે। તો એ તમને ક્યારે આઈડિયા આવશે? જ્યારે તમે ન્યુમેરિકલ સોલ્વ કર્યા હશે ત્યારે, વાંચશો તો નહીં મેળ, પણ ECCમાં બી તમને કહેતો હતો કે ન્યુમેરિકલ તમે વાંચશો તો તમને નહીં આવડે, જેટલી પ્રેક્ટિસ કરશો એટલા તમને ઇઝી થશે અને એટલું તમને વધારે આવડશે ક્લિયર। અને દર વખતે તમારે ઓલમોસ્ટ 2 કે 3 વસ્તુ જ ફાઇન્ડ કરવાની હશે, જેમ કે આની અંદર જુઓ COP, COP બહુ બધામાં હશે, જો COP એટલીસ્ટ, ચલો કશું ના આવડે તો તમે એટલીસ્ટ COP સુધી તો ટ્રાય કરી શકો તમે બરાબર, માસ ફ્લો રેટ આયરું COP ક્લિયર। અને COP જો આવડી જશે ને તો બીજે બીજો જે ક્વેશ્ચન છે ને એ બી તમને આવડી જશે, આની અંદર જે પૂછ્યો છે એ સોરી ક્વેશ્ચન નંબર 4C, હા આની અંદર જે પૂછ્યો છે એકદમ ઇઝી પૂછ્યો છે, આ બી તમને બુકની અંદર આપેલો છે, આ આપણે નથી બનાવેલો આનો વિડીયો, પણ આ વસ્તુ ઇઝી છે, આમાં બી COP જ ફાઇન્ડ કરવાનું છે, દરેકમાં તમારે શું ફાઇન્ડ કરવાનું હોય છે? COP, ફાઇન્ડ COP ક્લિયર। એટલે જેટલી તમે પ્રેક્ટિસ કરશો થોડુંક પાછું અલગ આવશે, COP તો શોધવાનું છે, COP તમે શોધી નાખશો એટલે બીજી જે બધી વસ્તુઓ છે ને તમને ઓટોમેટિક આવડવા માટે, પણ એના માટે તમારે પ્રેક્ટિસ સ્ટાર્ટ કરી દેવી પડશે, પેટર્ન એક સરખી જ આવે છે। ઓકે, તો આઈ હોપ તમને મેં જે એક્સપ્લેન કરવા કર્યું એ તમને ક્લિયર થઈ ગયું હશે, અને અગેન કહું છું કે ખાલી આ મેં જે એનાલિસિસ આપ્યું એના બેઝ ઉપર જ તમારે બેસી નથી રહેવાનું કે સર તમે 15 ક્વેશ્ચન કીધા હતા એ 15 ક્વેશ્ચન કરી નાખ્યા, ન્યુમેરિકલ 10 ન્યુમેરિકલ કરી નાખ્યા, એટલું કરી નાખ્યું અને ક્વેશ્ચન 1 કરી નાખ્યો, તો સર હવે ચાલશે એવું સેજ બી ના વિચારતા, અને જેને એવું છે કે સર મારે ખાલી પાસ જ થવું છે, ઓકે કે 40-30-40 આવી જાય એટલે ચાલે, તો એને આ જે 5 પેપર છે એ ફૂલ્લી 5 પેપર કરી નાખવાના, કારણ કે જો તમે સમજો કે તમે કે 40 માર્કનું તમે પેપરમાં લખીને આવો છો, મતલબ તમારા ચાન્સીસ છે કે તમે 23-24 માર્ક્સ તમારા આવે, કારણ કે 40 માર્કનું લખો તો ઓબ્વિયસ છે સાચું ના જ હોય, એ તો તમે લખો કે કોઈ બી પર્સન લખે તો ફૂલમાંથી ફૂલ માર્ક્સ તો ના જ આવે, આઈધર ફિગરમાં માર્ક કપાય આઈધર કંઈક કેલ્ક્યુલેશનમાં ભૂલ કરી હોય। ઓકે, તો જે 40-30-40 માર્ક રાખે છે કે આપણે એટલા માર્ક્સનું લખીને આવીએ છીએ કે આપણી એવરેજ આપણને ખબર છે કે ભાઈ આપણે દર વખતે 30-40 માર્કનું લખીને આવીએ છીએ, તો એના માટે આ 5-5 પેપર એકદમ પરફેક્ટ કરવાના છે। ઓકે, ન્યુમેરિકલ બી જેટલા છે આટલા જ ન્યુમેરિકલ કરશો તો બી ઇનફ છે, આના જેવા જ કદાચ આવી જાય તો ગણવાના, બાકી તમે થિયરી બધી કરીને જાઓ, જેને 30-30 માર્ક લાવવા છે 30-40નું જેની એવરેજ છે, પાસિંગ કરવું છે તેના માટે પ્રાયોરિટી આ 5 પેપર કરો, અથવા તો જો 5 પેપર નથી કરવા તો આપણે જે PDF આપી છે 3-4 માર્ક્સ અને 7 માર્ક્સવાળી એ PDF કરી નાખો, ઇનફ છે, પણ જેને સારા માર્ક્સ લાવવા છે તો એને આ 5 પેપર, અને હું એડવાઇસ કરીશ કે બીજા 2 પેપરનું પણ જોડે જોડે એનાલિસિસ એ લોકો કવર કરે, સારા માર્ક્સ એટલે અબોવ 50, જેને ડબલ A ગ્રેડ લાવવો છે થર્મલમાં, તમને જાણીને આશ્ચર્યચકિત થતા હશો કે થર્મલમાં બી AA આવે, સર અહીંયા તો FF ગ્રેડની આશા છે, ફેલ થાય એવું લાગે છે તો એ AA ગ્રેડ આવે તો એકદમ 100% AA ગ્રેડ આવતા હોય છે ક્લિયર। તો
પ્રેક્ટિસ અત્યારથી ચાલુ કરી દો. આઈ હોપ તમારું જે ડીએમઈ અને ઈસીસીના જે કન્ટેન હશે તમારું કમ્પ્લીટ થઈ ગયું હશે, બરાબર પ્રોપર પ્રિપરેશન થઈ ગઈ હશે. તો આજે થર્મલ 2 કે 3 દિવસ, 4 ચેપ્ટર છે, અડધો અડધો દિવસ બી તમે કરો તો, અને બીજું ચેપ્ટર તો નાનું જ છે, તો 2 દિવસની અંદર તમારું આરામથી આની જે પ્રિપરેશન છે તમારી પ્રિપરેશન થઈ છે. અને વિડીયો મેક્સિમમ ફ્રેન્ડ સુધી શેર કરજો જેથી એ બી તમારી જેમ પ્રોપર ઇન્ફોર્મેશન લઈ શકે. અને કંઈ બી પ્રોબ્લેમ હોય તો જરૂરથી અમારો કોન્ટેક્ટ કરજો. અને જે ક્વેશ્ચનવાળી જે મેં પીડીએફ કીધી ઓલરેડી ટેલિગ્રામમાં છે, ફેબ્રુઆરી મંથ 2021 ફેબ્રુઆરી સર્ચ કરશો તો તમને ત્યાં થર્મલની પીડીએફ જોવા મળી જશે. તે ડાઉનલોડ કરી અને તમે એમાંથી લર્ન કરી શકો છો. ઓકે, એ સિવાય આપણી પ્લેલિસ્ટમાં બી થર્મલનું ઘણું બધું મટીરિયલ અવેલેબલ છે. 3જા ચેપ્ટરના VCRS, VRS, વિન્ડો એસી, સ્પ્લિટ એસી, વોટર કૂલર, ઓકે એર કૂલર, એ બધા જ કન્સેપ્ટ વિથ ફિગર મેં એક્સપ્લેન કરેલા છે. ઓકે, અને તમારો કોઈ ક્વેશ્ચન હોય કે સર આનો ક્વેશ્ચન નથી મળતો અથવા આ ક્વેશ્ચન અઘરો પડે છે તો તમે સમજાવો તો જરૂરથી કમેન્ટ કરજો, તો અમે ટ્રાય કરીશું એ બધા જે ક્વેશ્ચન છે એ કવર કરવાના. જેમ કે ME3માં ઘણી બધી કમેન્ટ આવી છે, કેમિકલવાળો ક્વેશ્ચન છે 6ઠા ચેપ્ટર. ઓકે, તો અમે ટ્રાય કરીએ છીએ કે એ બી કવર અમે કરી શકીએ. ઓકે, તો તમારો કોઈ ડાઉટ હોય પણ એકવાર તમે બુકમાં જોઈ લેજો, તમને અઘરો લાગે તો જરૂરથી અમારો કોન્ટેક્ટ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.